ચાલો સામાન્ય મહેનતાણુમાં થોડું આગળ જોઈ લઈએ. તો કે સરકારે દિવ્યાંગ માટે વિવિધ યોજનાઓનો અમલ મૂકી છે. તો કે ભાઈ કઈ કઈ યોજનાઓ દિવ્યાંગો માટે મૂકેલી છે? દિવ્યાંગો એટલે કે જે વિકલાંગ હોય છે એ છે. આગળ જોઈ લઈએ, લોકશાહી ભારતમાં સૌને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. આપણો દેશ છે લોકો દ્વારા ચાલતો દેશ છે, એટલા માટે લોકશાહી દેશ કહેવામાં આવે છે. અને સૌને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કાલે આપણે અધિકારની વાત કરી લીધી, કાયદાઓની પણ વાત કરી લીધી. તો બધાને જે હક છે એ કેવા આપવામાં આવે છે? તો કે સમાન હક આપવામાં આવે છે. છતાં દિવ્યાંગો સાથે અન્યાય થાય છે. આપણા જ લોકો શું છે એ દિવ્યાંગ લોકો સાથે શું કરે છે? સરખી રીતના વાત નથી કરતા અને એની સાથે શું કરે છે? અન્યાય કરે છે. તો એ જે ભેદ છે એ દૂર કરવાની અહીંયા વાત કરવામાં આવે છે. બધાને સમાન હક આપવામાં આવે છે. તેમને કામના સ્થળે ખૂબ ઓછું મહેનતાણું આપવામાં આવે છે. શું કરે છે? એવા વ્યક્તિઓ છે એમને પર દયા થાય અને શું કરે છે? મહેનતાણું આપી દે છે. ક્યારેક તો ખૂબ ઠૂક પર પણ રાખતા નથી. પણ સરકારે તો એમને ઘણા બધા લાભો આપેલા છે. લાભો આપવા છતાં પણ શું થાય છે? લોકો એની સાથે ભેદભાવ કરે છે અને શું કરે છે? જો કામ પર રાખી લીધા પછી પણ એને શું કરે છે? ઓછું મહેનતાણું આપે છે. તેમના શોષણને અટકાવવા અને તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. શું કરે છે? તેનું શોષણ એટલે કે વધારે કાર્ય કરે તો પણ એને મહેનતાણું કેવું આપે છે? ઓછું આપે છે. તો એ લોકોનું શું કર્યું કહેવાય? શોષણ કરેલું કહેવાય છે. અને શું કરે છે? જે તાલીમ આપી પગભર કરવા માટે સરકાર શું કરે છે? વિવિધ યોજનાઓ યોજેલી છે. અમુક જે દિવ્યાંગ લોકો છે એના માટે સરકારે ખાસ પ્રકારની તાલીમ આપે છે. જેમ કે જે અંધ બાળકો છે એમને ભણાવવા માટે અંધ લિપિની જે ભાષા છે એ પણ શીખવાડવામાં આવે છે. પછી કોઈ વ્યક્તિ છે પગે કોઠા પણ છે તો એમને એના સાધનો પૂરા પાડવામાં આવે છે. તો ઘણી બધી સવલતો છે અથવા અને શિક્ષણ પણ એ લોકોને ફ્રી આપવામાં આવે છે. ત્યારબાદ બસ મુસાફરી માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે. તમે જ્યારે બસ કે ટ્રેનમાં જતા હો ને તેમાં લખ્યું છે વિકલાંગો માટેની વ્યવસ્થા. એનો એક ડબ્બો હોય છે ટ્રેનમાં, એ અલગ જ હોય છે. અથવા કોઈ જ્યારે બસમાં જાય છે તો અમુક સીટ છે ને ત્યાં લખેલું હોય વિકલાંગો માટેની સુવિધાઓ, તો એની જગ્યા ઉપર જો એ ન હોય તો એ જગ્યાએ બેસી શકે છે. પણ જો એ વ્યક્તિ ત્યાં હાજર હોય અને એની જગ્યાએ સારો વ્યક્તિ બેઠો હોય ને તો એ દંડને પાત્ર પણ ગણાય છે ક્યારેક. તો તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે બસ અને ટ્રેનમાં જતા હો અને કોઈ દિવ્યાંગ અથવા વિકલાંગ વ્યક્તિને જુઓ તો એની ચેર ઉપર તમે બેઠા હોય તો તમારે ઉઠીને એને બેસાડવા પડે છે, નહીતર તમે દંડને પાત્ર થાઓ છો. તમારી પાસેથી દંડ વસૂલવામાં આવે છે. એટલે આ વાત ખાસ યાદ રાખજો કે બસ અને મુસાફરી માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે. લોકશાહીમાં સમાનતા છે. આપણો દેશ છે એ લોકશાહી દેશ છે એટલા માટે એમાં સમાનતા જોવામાં આવે છે. તો કે ભારત લોકશાહી ધરાવતો દેશ છે. આપણા દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે કે બધાને સમાન હક મળવો જોઈએ. કેટલાક અવલોકનને આધારે જ્યારે દયા ભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. કોઈ દયા દાખવતું હોય કે ભાઈ છોડને જવા દે ને કે ભાઈ અમીર લોકો છે એ આવી રીતના આપણી સાથે કરતા જ હોય છે, તો એ શું કરે છે? આપણી સાથે અસમાનતાનો અધિકાર જતાવે છે. તો એ થવા દેવું જોઈએ નહીં. એની સામે આપણે લડત કરવી જોઈએ, આપણો હક મેળવવો જોઈએ. અહીંયા એ કહેવામાં આવે છે. ત્યારબાદ આવી અનેક બાબતોને સમજવા આપણે શું કરી શકીએ? શું કહે છે? આવી અનેક બાબતો આપણી સામે પડકાર સ્વરૂપે આવે છે તો આપણે શું કરવું જોઈએ? તો તે અંગે વિચારીને તેનો અમલ કરવો જોઈએ. શું કહે છે કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે વિચાર કરવો જોઈએ અને જે નિર્ણયો છે આપણે લેવા જોઈએ. ત્યારબાદ સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકીએ. એટલે ઉદાહરણ આપેલું છે કે જો આપણે
ખુદ સ્વચ્છતા રાખીએ તો આપણે બીજાને ઉદાહરણ દઈ શકીએ, પણ આપણે સ્વચ્છ ન રાખીએ તો આપણે બીજાને પણ ઉદાહરણ દઈ શકીએ નહીં. અને એમની સાથે સાથે જો આપણે પોતે સમાનતા રાખીએ તો જ આપણે સમાનતા માટે જાગૃતતા જાગૃતિ લાવી શકીએ. આપણે આપણે જ ભેદભાવ ન રાખીએ તો જ આપણે બીજા વ્યક્તિને ભેદભાવ સમજાવી શકીએ છીએ, પણ જો આપણે જ ભેદભાવ રાખતા હોય તો એને પણ આપણે કહી શકતા નથી. કારણ કે જો આપણે એને કહેવા જશું તો એ આપણને ભેદભાવ સમજાવશે કે તમે પણ આવા લોકો સાથે આ રીતના તમે પ્રવૃત્તિ કરો છો. ત્યારબાદ અસમાનતા, સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે. તમે જોવો છો કે સમાનતાનો જ્યારે જ્યારે ભંગ થાય છે ત્યારે સામાજિક જે સોશિયલ વર્કર એટલે કે કાર્યકર્તાઓ છે, જે દેશના નાગરિકો છે, એ વિઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે કે ભાઈ અમીર વ્યક્તિ છે તો એ લોકોને ઘણી બધી સુવિધાઓ મળે છે, અમને કેમ આપવામાં આવતી નથી. અત્યારે જ્યારે કોરોના ચાલે છે તો એ સમય દરમિયાન ગરીબોને ખબર છે અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો, ત્યારે મધ્યમ વ્યક્તિઓ પણ પોતાની સમસ્યા જણાવે છે અને એ લોકોને પણ શું રાશન પાણી આપવામાં આવેલા હતા. તો દરેકનો સમાન હક છે, સમાન હક હોવો જોઈએ. ત્યારે ગામના એક વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા, તમને ખબર છે અમુક પ્રસંગો હોય તો શું કરે છે શેરી અને ગલીમાં શું કરે છે વરઘોડા કાઢે છે. તો એ તો વધારે ઉપકરણ અથવા મનોરંજનનું સાધન છે, પણ સાદાઈથી તમે લગ્ન કરી શકો છો. વરઘોડા કાઢવા એ કઈ જરૂરી નથી, એ તો તમારા મનોરંજનની વસ્તુઓ છે. ત્યારબાદ મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી થતા વાદ વિવાદ, ક્યારેક અતિશય પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઉડસ્પીકર રાખેલા હોય તો આજુબાજુના વિસ્તારના રહેણાંકોના વ્યક્તિઓ હોય છે એમને ખૂબ જ ઘોંઘાટ અનુભવી શકાય છે, એટલા માટે એ પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ જ્ઞાતિ જાતિના ભેદભાવ, ખબર છે કે ભાઈ અમુક જ્ઞાતિ હોય ચોક્કસ પ્રકારની તો એને વધારે માન આપવામાં આવે છે, અને અમુક જ્ઞાતિ છે નિમ્ન કક્ષાની હોય તો એને ઓછું માન પણ આપવામાં આવે છે. તો એવું થવું જોઈએ નહીં, બંને વ્યક્તિને સમાન હક આપવા જોઈએ. અને ભેદભાવ વગેરે બાબતો સમાનતા સામે પડકાર છે, એ તમારો હક છે અને તમારે લેવો જોઈએ. ત્યારબાદ સમાનતાનો ભંગ ન થાય તે માટેના પગલા, તો કેવા પગલા આપણે અપનાવવા જોઈએ, તો કે આપણે જે રીતે સામાજિક પડકારોના પ્રસંગોએ શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ભાઈ આ પ્રસંગ લઈને આપણે વરઘોડા કાઢવાનો, ભાઈ જેની પાસે પૈસા છે અથવા જેને મનોરંજનના સાધનો છે તો એ વ્યક્ત કરી શકે છે, આપણા જેવા નોર્મલ વ્યક્તિઓ છે તો એનો લાભ લઈ શકતા નથી, તો આપણે સદાયથી લગ્ન કરવા જોઈએ. તો આપણે એ જગ્યાએ શાંતિ જળવાય એવા પ્રયત્ન કરવાના છે. ત્યારબાદ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ, જે સરકારે નિયમ બનાવેલા છે. અત્યારે ખાસ પ્રકારનો એક નિયમ છે લગ્ન બાબતે, તમે જોવો જ છો કે કોઈના લગ્ન થતા હોય તો 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ હોવા જોઈએ નહીં. તો એ પગલું છે એ કેવું છે, સારું છે, સરકારનું પાલન છે કાયદા બાબતનું, એ સારું એવું છે કે જેમાં આ વધારાના ખર્ચા જે ગરીબ વ્યક્તિઓ છે એમના માટે એ વસ્તુ સારી છે, તો એ પોતાની દીકરીને આરામથી વડાવી શકે છે, લગ્ન કરી શકે છે, તો એ વસ્તુ સારી છે. દેશના દરેક નાગરિકને બંધારણે સમાનતાનો હક આપેલ છે, દરેક નાગરિકને સમાન હક છે, સમાન કાયદાઓ અને બંધારણ ઘડવામાં આવે છે. જો દંડને પાત્ર હોય તેમને એ યોગ્ય રીતના એમને સજા આપવામાં આવે છે. જે બાબતે જાગૃત થવું અને સમાજના અસમાનતા ફેલાવતા લોકોને જાગૃત કરવા જોઈએ, જે અસમાનતા ફેલાવતા હોય કે ના આ રીત રિવાજ આવી જ રીતના કરવા જોઈએ એવા કઈ રીત રિવાજ હોતા નથી. આપણે જે રીત રિવાજ છે આપણા તો એ પ્રમાણે ચાલવું જોઈએ. ત્યારબાદ પ્રશ્નો આપેલા છે તમારી બુકમાં એ જોઈ લઈએ, તો કે મહિલાને ઓછી મજૂરી આપે તો, એવો પ્રશ્ન છે અહીંયા કે મહિલાને જ્યારે ઓછી મજૂરી મળતી હોય પુરુષ કરતા
ત્યારે શું કરવું જોઈએ? તો કે આપણે જે તે કામની જગ્યાના માલિકોને અધિકારો જણાવવા જોઈએ, અને જોઈ છતાં પણ રજાને ન માને તો પોલીસને ફરિયાદ પણ કરવી જોઈએ. ત્યારબાદ વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો, જો કોઈ પણ વ્યક્તિ હોય એનું આર્થિક શોષણ થતું હોય, ભાઈ વધારે કામ લઈ લેતા અને મજૂરી ઓછી છાપતા હોય, તો એવા વ્યક્તિને શું કરવું જોઈએ? તો કે એ બાબતે એને માહિતગાર કરવા જોઈએ, એને પૂરી માહિતી જણાવવી જોઈએ અને પોતાના અધિકારો વિશે જાગૃત કરવા જોઈએ. પોતાના અધિકાર છે એ મેળવવા જોઈએ, એ આપણો હક છે. બાળમજૂરી જોવા મળે તો હવે જે બાળ નાના બાળકો છે 14 વર્ષથી નાની ઉંમરના, એને બાળમજૂરી કરતા ત્યારે જોઉં છો તેના ઉપર શું પગલાં લેવા જોઈએ? તો કે પહેલા તો એના જે માતા પિતા છે એને સમજાવવા જોઈએ કે આપણે આપણા બાળકો છે એની પાસે કામ ન કરાવવું જોઈએ. ત્યારબાદ એને શિક્ષણ આપવા માટે પણ જાગૃત કરવા જોઈએ, અને જે વ્યક્તિ બાળકોને કામ માટે રાખે છે એના પણ સમજાવવા જોઈએ, એને પણ સમજાવવા જોઈએ એવું કહે છે. ત્યારબાદ મજૂરી ન અટકાવે તો પોલીસને ફરિયાદ પણ કરવી જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે કે દિવ્યાંગ માટેની સીટ ઉપર અન્ય બેઠું હોય તો, મેં જે વાત કરેલી હતી આગળ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ સીટ આપવામાં આવે છે, જો એની જગ્યાએ તમે બેઠા હોય તો દંડને પાત્ર ગણાવ છો. તો તમે જ્યારે પણ એની સીટ ઉપર બેસો ત્યારે ધ્યાનથી જુઓ કે કોઈ વિકલાંગ કે દિવ્યાંગ વ્યક્તિ નથી ને, તો તમે ત્યાં બેસી શકો છો. બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ ઊભા હોય અને સીટ પર અન્ય કોઈ બેઠું હોય તો તેમને ઊભા થવા માટે વિનંતી કરી દિવ્યાંગને સીટ પર બેસાડવા જોઈએ, નહીંતર તમે પણ દંડને પાત્ર ગણાવ છો. અહીંયા પાઠ આપણો પૂરો થાય છે.